નોટિફિકેશન તમને મળતું રહે એના માટે તમારા મોબાઈલમાં જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન છે તે દબાવીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનારી જે પણ કોઈ વિડીયો હોય એની તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ. લાઈક કરો અને શેર કરો. કેમ છો મિત્રો? ગઈ વખતે આપણે સ્ટેનોગ્રાફીની અંદર કેટલાક કન્સોનન્ટ જોયા હતા જેમાંથી એમ એન ટી ડી કે જી ચે જે એસ ઝી ઇથ ધી વગેરે કન્સોનન્ટ વિશે ગઈ વખતે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. આજનો આપણો જે લેક્ચર છે તે છે વોવેલ્સ. હવે આ કન્સોનન્ટને જે તે વોવેલ્સ લાગે, જેમ આપણે ક છે એને સ્વર ઓ લગાવીએ તો કો થઈ જાય, એવી રીતે આ જે કન્સોનન્ટ છે સ્ટેનોગ્રાફીના એને જુદા જુદા વોવેલ્સ જો આપવામાં આવે તો તે વોવેલ્સ એના ઉચ્ચારમાં ઉચ્ચારિત થાય છે. તો આવા આપણે ટોટલ 12 વોવેલ્સ યાદ રાખવાના છે, જેમાંથી મેઇનલી 6 જ છે. તો આપણે જોઈએ કે પહેલો છે આ. તો આ એ ઈ અને ત્યારબાદ છે અ ઓ ઉ. આ એ ઈ અ ઉ ઉ. મારા ઉચ્ચાર ઉપર ધ્યાન રાખજો. આ એ ઈ અ ઓ ઉ. હવે આને આવા કેવી રીતે ઉચ્ચારમાં આવે છે? તો પા લખીએ તો પા, એમાં પીની પાછળ આ આવ્યો તો આપણે વાંચ્યું પા. પછી મે વાંચીએ આપણે, એમાં જે એ વંચાય છે એ આ ઉચ્ચાર છે. આ ઉદાહરણ છે મે. મે બોલીએ ત્યારે જે પાછળ એ આવે છે એ આ ઉચ્ચાર છે. ત્યારબાદ વી વાંચીએ આપણે, ત્યારે જે ઈ આવે છે એ આ ઉચ્ચાર છે. ત્યારબાદ આપણે વાંચીએ ઓલ, તો ઓલ માટે જે અ વાંચીએ એ આ અ છે. ત્યારબાદ ગોની અંદર આપણે ગો વાંચીએ, એમાં અ એવો નથી ઓ છે, તો ગો વાંચીએ ત્યારે જે ઉચ્ચાર આવે છે એ છે આ ઓ. અને ત્યારબાદ ટુ વાંચીએ આપણે, ત્યારે જે એકદમ ભારે ઉચ્ચાર આવે છે ઉનો એ આ ઉ છે. તો તમે આ સૂત્રથી પણ તેને યાદ રાખી શકો, પા મે વી ઓલ ગો ટુ. તો આ સૂત્રની મદદથી પણ તમે આ વોવેલ્સને યાદ રાખી શકો. તો મિત્રો, જેવા આ 6 વોવેલ્સ છે એ જ રીતે તેના શોર્ટમાં પણ બનાવેલા વોવેલ્સ છે, જેમ કે એ એ ઈ અ અ ઉ. હવે આ જે છે નવા 6 વોવેલ્સ, એ આ ઉપરના જે વોવેલ્સ છે એકદમ લોંગ ટર્મના વોવેલ્સ છે, એના શોર્ટ ફોર્મ છે. પા વાંચીએ તો એમાં આ ઉચ્ચાર વધુ ભારે આવે છે, પણ એ એ વાંચીએ, જેમ કે ધેટ ધેટ વાંચીએ ત્યારે જે એ આવે છે, આપણે ધેટ નથી વાંચતા પણ ધેટ વાંચીએ છીએ, તો એ પ્રત્યે જે લાગે છે એ ઉચ્ચાર છે આયરો એ. એવી જ રીતે આપણે જે વાંચીએ છીએ પેન, આમાં મેમાં આપણે બહુ ભારે ઉચ્ચાર હતો મે, અને આની અંદર પેન એમાં એ ઉચ્ચાર જ છે આના જેવો જ, પણ શોર્ટ, એટલે આ જે છે તે શોર્ટ માટે વપરાય છે. આ 6 વોવેલ્સ આના જ રૂપો છે. તો પેનમાં જે વપરાય છે એ એ એ શોર્ટ. ત્યારબાદ ઇઝમાં જે વપરાય છે એ આ સ્મોલ ઈ. વીમાં વપરાય એ વી, એમ ભાર આવતો હતો, આમાં ઇઝ એમાં ભાર નથી એટલે લાઇટ વોવેલ્સ. ત્યારબાદ આમાં અ આવતો હતો, એ જ આ અ છે, પણ પહેલાંમાં જેમ ઓલમાં વંચાતા હતા આપણે વાંચતા હતા ઓલ, જેમાં અમાં ભાર આવતો હતો, એમ આની અંદર નોટ, નોટની અંદર પણ આપણે અ પ્રત્યે જ લાગે છે પણ એ થોડો લાઇટ છે. ત્યારબાદ ઓ છે, તો એમાં જે આપણે ગો વાંચતા હતા અહીં છે ખાલી અ. અને આ અ ક્યાં વપરાય છે? મચ, જેમ કે મચ વાપરીએ, સચ વાપરીએ, એમાં જે અ પ્રત્યય લાગે છે એ આ અ છે. અને ત્યારબાદ
આ છે ઉ, જે ભારે વોવેલ હતો ટુ માટે, એને આપણે વાંચીશું બુક માટે, જે ઉચ્ચ છે પણ શોર્ટ લાઇટ વોવેલ. તો દેટ પેન ઇઝ નોટ મચ ગુડ. આ બીજું સૂત્ર છે એ શોર્ટ વોવેલને યાદ રાખવા માટે. લાઇટ જે લોંગ વોવેલ છે પા મે વી ઓલ ગો ટુ, એ એકદમ ભારે વોવેલ માટે છે, અને દેટ પેન ઇઝ નોટ મચ ગુડ એ શોર્ટ વોવેલ માટે છે. તો મિત્રો, આ જે વોવેલ છે એ વોવેલની કેટલીક સાઇન છે જે આપણે આ કન્સોનન્ટ જે બધા બતાવ્યા એની સાથે આપણે આને એડજસ્ટ કરવાની છે, આની સાઇન, જેથી ખબર પડે કે આ કન્સોનન્ટને કયો લાગ્યો સ્વર. જેમ કે આપણે ક છે એને ઓ પ્રત્યે લાગીએ તો આપણે ક ઓ નથી લખતા પણ કો લખીએ છીએ, તો એમાં આપણને ખબર છે કે કની જોડે જો આ માત્રા અને આ જે કાનો લાગે તો એ કો વંચાય. એ જે છે એ ઓની સાઇન છે જે કને લાગે છે. એવી જ રીતે આ વોવેલ્સની પણ સ્ટેનોગ્રાફીમાં જુદી સાઇન છે. તો એ સાઇન વિશે આપણે, એની પોઝિશન વિશે બહુ મહત્ત્વની વસ્તુ છે તે આપણે સમજી. તો મિત્રો, ખાસ વસ્તુ જે યાદ રાખવા જેવી છે એ એની પોઝિશન. તો મિત્રો, આપણે ફરીથી આ વોવેલ્સ લખી નાખીએ. આ એ ઈ, ત્યારબાદ લખીએ અ ઓ ઉ, એવી જ રીતે અહીંયા લખીએ એ એ ઈ અ અ ઉ, જે આપણે પહેલાં જોયા. હવે મિત્રો, હાલ હું જેટલું કહું એટલું તમારે યાદ રાખવું રહેશે, પછી આને આપણે પ્રેક્ટિકલી જોઈએ. આને આપણે કહીશું ફર્સ્ટ પોઝિશન ઉપર આવતા વોવેલ્સ, આને આપણે કહીશું સેકન્ડ પોઝિશન ઉપર આવતા વોવેલ્સ, અને આને આપણે કહીશું થર્ડ પોઝિશન ઉપર આવતા વોવેલ્સ. સેમ આ ત્રણની જેમ આ ત્રણમાં પણ ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ પોઝિશન એન્ડ થર્ડ પોઝિશન. તો મિત્રો, અહીંયા આપણી પાસે છ એ છ વોવેલ જે આપણે જોયા તે આ એ ઈ અ ઓ ઉ, એવી જ રીતે એ એ ઈ અ અ ઉ, એ છ એ છ વોવેલ્સ આપણી પાસે અહીંયા છે. તમારે યાદ એટલી વસ્તુ રાખવાની છે કે આમાંથી પહેલા ત્રણ વોવેલ જે છે, મુખ્ય વોવેલ જે લાઇટ વોવેલ હતા અને ડાર્ક વોવેલ બે, એમાં હેવી વોવેલ અને લાઇટ વોવેલ એ બંને માટે ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ પોઝિશન, થર્ડ પોઝિશન, આ એ ઈ તેમજ એ એ ઈ એ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઝિશન પર અનુક્રમે આવશે. એવી જ રીતે અ ઓ ઉ તેમજ ઓ અ ઉ એ આ રીતે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર આવશે. તો આ થર્ડ પોઝિશન, સેકન્ડ પોઝિશન, ફર્સ્ટ પોઝિશન છે શું એના વિશે આપણે હવે ચર્ચા કરશું. પરંતુ એટલું યાદ રાખો કે ઉપરના જે ત્રણ છે, આ એ ઈ જે હેવી છે એ વોવેલ્સ માટે હેવી ડોટ આવશે, એટલે કે ડાર્ક ટપકું, અને લાઇટ વોવેલ છે એના માટે લાઇટ ટપકું, એટલે કે એકદમ નાનું ટપકું આવશે. એવી જ રીતે અ ઓ ઉ એના માટે હેવી ડેશ આવશે, ડેશ કરીશું, અને આના માટે લાઇટ ડેશ આવશે. તો આપણું જે આખું સૂત્ર હતું એમાં જે હેવી વોવેલ્સ માટે જોઈએ કે આ એ ઈ અ ઓ ઉ, તો ત્રણેય હેવી ડોટ, હેવી ડેશ. લાઇટમાં જોઈએ એ એ ઈ અ ઓ ઉ, લાઇટ ડોટ, લાઇટ ડેશ, પહેલાં ત્રણ લાઇટ ડોટ, પહેલાં ત્યારબાદના ત્રણ લાઇટ ડેશ. તો એટલું યાદ રાખવું કે પહેલાં ત્રણ જે છે એ હંમેશા આ હોય કે આ હોય, એમાં પહેલાં ત્રણ છે એના માટે ડોટ આવશે, અને પછીના ત્રણ છે એના માટે ડેશ આવશે. હવે જ્યારે આપણે લખતા હોય ત્યારે ડાર્ક અને લાઇટ કરવાનું કંઈ આવતું નથી, કારણ કે ખૂબ ઝડપથી લખવાનું હોય છે, એટલે ડાર્ક કે
લાઇટ કરવાનું હોતું નથી, એટલે જે પણ ટપકું થાય એને આપણે આ છે કે અ એ આપણે વાક્યના હિસાબથી નક્કી કરવું પડશે. એટલે જ્યારે પણ ફર્સ્ટ પોઝિશન ઉપર ટપકું આવે ત્યારે આપણે આ કે એ બંનેને મગજમાં રાખીને ચાલીશું. એવી જ રીતે સેકન્ડ પોઝિશન ઉપર ટપકું આવે ત્યારે એ એ જે છે એ હેવી વોવેલ છે કે લાઇટ વોવેલ છે બંને મગજમાં રાખીને ચાલશું. એવી જ રીતે થર્ડ પોઝિશન ઉપર ટપકું આવે ત્યારે જે હેવી ઈ છે કે સ્મોલ ઈ છે એ તો વાક્ય પ્રમાણે આપણે જ્યારે એની જાતે જ નેચરલી આ વસ્તુ થવા માંડશે. એવી જ રીતે આ ત્રણમાં છે. તો હવે આ જે ત્રણ પોઝિશન છે એ શું છે એ આપણે સમજી લઈએ. અને એ એક મહત્ત્વની પોઝિશન મહત્ત્વની વસ્તુ છે કે કોઈ પણ કન્સોનન્ટ છે જેમ કે પી ઉપરથી નીચે લખાય છે તો એમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એના ત્રણ ભાગ પાડવા. નીચેથી ઉપર લખાતું હોય તો નીચેથી પહેલો બીજો અને ત્રીજો ગણાશે, ઉપરથી નીચે લખાતું હોય તો અહીંયા પહેલો બીજો અને ત્રીજો. જે ફ્લોમાં લખાતું હોય જેમ કે રે છે તો નીચેથી ઉપર લખાતું હતું તો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પોઝિશન નીચેથી ઉપર આવશે. તો આ ત્રણ પોઝિશન છે સ્ટ્રોકની. હવે આ ત્રણ પોઝિશન સાથે આપણે ત્રણ વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે જો કોઈ ફર્સ્ટ પોઝિશન ઉપર વોવેલ દર્શાવાતો હોય, એટલે આપણે ઉપર જોયું તેમ આનો વોવેલ જો આપણે દર્શાવવો હોય અને જેમ કે આ પી છે એને આપણે પા બનાવવો હોય તો ફર્સ્ટ પોઝિશન ઉપર આપણે હેવી ડોટ મૂકીશું. તો ફર્સ્ટ પોઝિશન ઉપર હેવી ડોટ મૂકવા માટેની શરત એ છે કે જે કન્સોનન્ટ દર્શાવાય એ આ લખવાની જે બંને લાઇન છે એની વચ્ચે દર્શાવાશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એવી જ રીતે ફર્સ્ટ પોઝિશન બીજે ક્યાં આવી? તો એક તો હતી પા માટે, બીજી હતી પે માટે. પે લખવું હોય તો પણ ફર્સ્ટ પોઝિશન અને બંને લાઇનોની વચ્ચે દર્શાવાશે. એવી જ રીતે ફર્સ્ટ પોઝિશન અહીંયા છે અ માટે, તો પ લખવું હોય તો એના માટે પણ બંને લાઇનની વચ્ચે ફર્સ્ટ પોઝિશન ઉપર એટલે કે આ જે સ્ટ્રોક છે એના પહેલા ભાગ વચ્ચે અને છેડે એમ ત્રણ ભાગમાંથી પહેલા ભાગ ઉપર ડેશ આવશે. અને આ જે સ્ટ્રોક છે એ નોટબુકની બંને લાઇનોને ટચ કર્યા વગર વચ્ચે લખાશે. તો ફર્સ્ટ પોઝિશનની શરત એ છે કે બંને લાઇનોની વચ્ચે લખાય, એ ફર્સ્ટ પોઝિશન. બીજું કે એ સ્ટ્રોકના ત્રણ ભાગમાંથી પહેલા ભાગમાં લખાય જે પ્રમાણે ફ્લો હોય. તો આ બંને શરતોનું પાલન થવાની સાથે આપણે એ વસ્તુ દર્શાવવાની રહેશે. એવી જ રીતે એ છે એના માટેની સેકન્ડ પોઝિશન આવશે, તો પે લખવું હોય તો એને આપણે ટચ ટુ લાઇન નીચેની લાઇનને અડાડીને લખશું અને એ છે એ આપણે સ્ટ્રોકની વચ્ચેના ભાગે આવશે, પહેલાં એ નહીં પછી એ નહીં વચ્ચે. તો વચ્ચે લખાય ત્યારે બે શરતોનું પાલન થશે કે સ્ટ્રોક લાઇનને અડીને આવશે અને સ્ટ્રોકની મધ્યમાં આ વોવેલ દર્શાવાશે. એવી જ રીતે સેકન્ડ પોઝિશન અહીંયા પણ છે, પો વાંચવું હોય તો આ લાઇનને અડીને ડેશ કરીને પો વંચાશે. એવી જ રીતે થર્ડ પોઝિશનની શરત એ છે કે કન્સોનન્ટ કટ ટુ લાઇન હોય, આ લાઇનને કટ કરીને જતો હોય અને ત્યારબાદ એના છેલ્લા છેડા ભાગ ઉપર આ વસ્તુ દર્શાવાય તો આ વંચાશે પી. એવી જ રીતે અહીંયા જો ડેશ લખાય તો પૂ વંચાશે. તો મિત્રો આ ત્રણ પોઝિશન અને ડોટ અને ડેશની વાત ખાલી એટલી હતી કે કન્સોનન્ટ સાથે હંમેશા બે શરતો જળવાય, કે એક તો એની પોઝિશન જે દર્શાવવાના હોય તમે ઈ અથવા તો ઉ, એટલે કે થર્ડ પોઝિશન ઉપર આવનારા આ બે સ્ટ્રોક છે તો ઈ અથવા તો ઉ દર્શાવવું હોય ત્યારે કટ ટુ લાઇન દર્શાવીશું, એ દર્શાવવો હોય અથવા તો ઉ દર્શાવવો હોય તો લાઇનને અડાડીને દર્શાવીશું અને વચ્ચેના ભાગમાં દર્શાવીશું. પછી એ ડોટ હોય તો એ વંચાશે અથવા તો એ વંચાશે, અને ત્યારબાદ જો ડેશ હોય તો એ ઓ વંચાશે અથવા તો અ વંચાશે. તો આ રીતે છ પોઝિશન આની આપણે જોઈ. તો આટલું જ છે, પરંતુ આ જે સ્ટ્રોક છે એની પછી આપણે ડોટ કરતા હતા તો
હંમેશા જો આ રીતે ક્યારે ના થાય, આમાં બે શરતો જળવાઈ, કારણ કે પી છે એ એક તો લાઇનને અડેલો છે, જો લાઇનને અડેલો હોય તો ફર્સ્ટ પોઝિશન આવે જ નહીં, સેકન્ડ પોઝિશન ઉપર જ આવે. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે પે દર્શાવો હોય તો કટ જે છે લાઇનને અડીને ત્યારબાદ મધ્યમાં જ દર્શાવાય તો આ પે થશે. ફર્સ્ટ પોઝિશન ઉપર એટલે પે દર્શાવવો હોય, આજે આપણો પે, તો બંને લાઇનની વચ્ચે પે દર્શાવે. તો આ વોવેલ આ જે આપણો કન્સોનન્ટ પી છે એની ડાબી જમણી બાજુ તમે આ જે અહીંયા લખ્યો એની જમણી બાજુ જો તમે વોવેલને સાઇન દર્શાવો ફર્સ્ટ પોઝિશન ઉપર તો એ પે વંચાય. પણ જો આ જ વોવલની સાઇન આ કન્સોનન્ટની આ સાઈડ હોય તો આ બધથી વાંચતા પહેલાં વોવેલ વંચાશે, એટલે કે એ પ, એટલે વોવેલ પહેલાં વંચાય ત્યારબાદ કન્સોનન્ટ વંચાય. આ બાજુ હોય તો કન્સોનન્ટ પહેલાં વંચાય પછી વોવેલ વંચાય. એવી જ રીતે મિત્રો આપણે જે શરતો જોઈ કે ફર્સ્ટ પોઝિશન ઉપર બંને લાઇનોની વચ્ચે, સેકન્ડમાં અડાડીને અને થર્ડમાં કટ ટુ લાઇન, પણ કે ત્યારબાદ જી આ જે લે છે એ આપણે લાઇનને અડીને જ આવે છે. તો એના માટે ફર્સ્ટ પોઝિશન માટે બંનેની વચ્ચે લખશું કે, સેકન્ડ માટે અને થર્ડ માટે એ લાઇનને અડીને જ આવશે, કારણ કે આમાં કટ ટુ લાઇન થાય એવું છે નહીં. હોરિઝોન્ટલ વોવલ માટે, હોરિઝોન્ટલ કોન્સોનન્ટ માટે કોઈ લાઇન કટ કરી શકાય એવું નથી, એટલા માટે આ બંને પોઝિશન એ જ આવશે. તો જે આપણે વાત કરતા હતા કે આ જે ઊભા વોવેલ છે, જેમ કે આપણે આટલા જોઈએ, પી છે, ટી છે, ત્યારબાદ ટી ડી, પી ચે જે, ત્યારબાદ એસ ઝી, આ બધા ઊભા વોવેલ કહેવાય, ઊભા કન્સોનન્ટ કહેવાય. એમાં ડાબી બાજુ જો કોઈ પણ વોવેલ્સ આવતા હોય તો એ વોવેલ્સ પહેલાં વંચાય ત્યારબાદ કન્સોનન્ટ વંચાય, અને કન્સોનન્ટ પછી જો વોવેલ આવતા હોય તો કન્સોનન્ટ પછી એ વોવેલનો સ્વર વાંચવાનો રહેશે. એવી જ રીતે આડા વોવેલ છે, જેમ કે એમ, એન, જી, કે, તો આ વોવેલ્સ આ કન્સોનન્ટ માટે જો ઉપર આવતો હોય વોવેલની સાઇન તો એ વોવેલની સાઇન પહેલાં વંચાય ત્યારબાદ કન્સોનન્ટ વંચાય, અને એના પછી આવતી હોય તો એમાં કન્સોનન્ટ પહેલાં વંચાય પછી વોવેલ વંચાય. તો મિત્રો આ છે વોવેલ અને એની પોઝિશન વિશે વાત થઈ. એટલે મિત્રો ખાસ યાદ રાખવું કે તમે એમ લખતા હોય તો એમની પણ આ ત્રણ પોઝિશન અહીંથી લઈને અહીંયા કર્યું, એટલે આ ફર્સ્ટ થશે, આ સેકન્ડ થશે, આ થર્ડ થશે. એમાં જો તમારે એમ લખવું હોય તો અહીંયા ટપકું કરશું એટલે એમ વંચાશે, સેકન્ડ પોઝિશન છે એટલે અહીંયા લાઇનને અડીને આવશે. એમ લખવું હોય તો આપણે બંને લાઇનની વચ્ચે ફર્સ્ટ પોઝિશન ઉપર દર્શાવીશું. મે લખવું હોય, મે, તો આમાં એમ પછી વોવેલ નીચે દર્શાવીશું. એવી જ રીતે મે લખવું હોય તો આની વચ્ચે વોવેલ નીચે દર્શાવીશું. તો પહેલાં વોવેલ વંચાતા હોવાના કારણે આ એમ વંચાશે, આ મે વંચાશે, ફર્સ્ટ પોઝિશન છે એટલે, આ એ પ્રત્યે લાગ્યો એટલે મે વંચાશે, આ એમ વંચાશે. એવી જ રીતે મી હોય તો આમાં પણ કટ ટુ લાઇન થઈ શકે એમ નથી, એટલે થર્ડ પોઝિશન ઉપર ઇમ વંચાશે, કારણ કે વોવેલ પહેલાં આવ્યો અને પછી એ કન્સોનન્ટ આવ્યો, અને આ જે છે એ મી વંચાશે, મી. તો મિત્રો કેટલાક ઉદાહરણો આપણે એ રીતે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આમાં કઈ રીતે આપણે શબ્દ લખશું. જેમ કે છે કામ, તો કામ એના માટે આ પ્રત્યય આવ્યો એટલે કે બંને લાઇનની વચ્ચે આવશે, અને ત્યારબાદ એમ, તો ફર્સ્ટ પોઝિશન ઉપર ડોટ, આ વંચાશે કામ. ત્યારબાદ કેમ, એ પ્રત્યય આવ્યો એટલે ફર્સ્ટ પોઝિશન જ છે પણ લાઇટ ડોટ, એટલે આવશે કેમ. ત્યારબાદ છે બેટ, તો બેટ છે એટલે બેટ એટલે લાંબો એ આવ્યો, એટલે હેવી ડોટ, હેવી ડોટ એ આવશે,
તો બેટ માટે આપણે હેવી ડોટ લાઇનને અડાડીને બી, ત્યારબાદ ટી અને હેવી ડોટ બીની બરોબર વચ્ચે બેટ. પણ લાઇટ વોવેલ છે જેમ કે બેટ, તો એના માટે આ જ રીતે સેકન્ડ પોઝિશન જ આવશે, પણ શોર્ટ વોવેલ એટલે લાઇટ ડોટ. એવી રીતે ઈલ, એમાં એકદમ હેવી ઈ આવે છે, તો કટ્ટુ પોઝિશન એલ લખશું પહેલાં અને ત્યારબાદ એની થર્ડ પોઝિશન ઈ વંચાશે. એટલે આમાં જુઓ તમે, આ ઊભો વોવેલ આવે તેની ડાબી બાજુ આપણે થર્ડ પોઝિશન ઉપર વોવેલ દર્શાવે તો વોવેલ પહેલાં વંચાશે, ઈ પછી એલ વંચાશે, એટલે ઈલ વંચાય. જો મેં આમ લખ્યું હોત તો આ વંચાત લી, કારણ કે એલ પહેલાં વંચાય ત્યારબાદ વોવેલ વંચાય. એવી જ રીતે ઈલ, એની અંદર એકદમ લાઇટ ઉચ્ચાર છે, તો એમાં પણ આ જ, પણ લાઇટ ડોટ. તો આ થયું ઈલ. તો મિત્રો આ ત્રણ થયા ડોટના ઉદાહરણો. હવે આપણે એક એક આ એ ઈ અ એ ઈના જોઈ લીધા, ડોટના જેટલા પણ ઉદાહરણ છે તે આપણે જોઈ લીધા. એવી રીતે ડોટના ડેશના પણ ઉદાહરણ જોઈ લઈએ થોડા, કે પોડ, એને કહેવાય પોડ. તો અ પ્રત્યય લાવ્યો, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અ પ્રત્યય માટે ફર્સ્ટ પોઝિશન આવશે, ફર્સ્ટ પોઝિશન અને હેવી ડેશ. તો એના માટે આપણે જોઈએ કે પોડ માટે બંને લાઇનની વચ્ચે પી લખશું પહેલાં અને ત્યારબાદ આપણે ડી લખશું અને એમાં ફર્સ્ટ પોઝિશન ઉપર પો લખશું, એટલે પોડ, પો ડ. એવી રીતે લખવું હોય તમારે પોડ, પીઓડી, એની અંદર લાઇટ ડેશ આવશે, વસ્તુ એની એ જ રહેશે. તો ફર્સ્ટ પોઝિશન અને ડી, તો થશે પોડ. એવી જ રીતે રોટ, તો એના માટે સેકન્ડ પોઝિશન આપણે અહીંયા જોઈ, ઓ પ્રત્યય લાગે ત્યારે સેકન્ડ પોઝિશન ઉપર હેવી ડેશ અથવા તો અપ અ હોય ત્યારે લાઇટ ડેશ આવશે. તો રોટ હોય ત્યારે આપણે હેવી ડેશ વાપરીશું, તો એ છે આર અને આ છે ટી. લાઇનને અડાડીને આર લખશું અને અહીંયા ડેશ આવશે વચ્ચો વચ્ચ. તો આ થયું રોટ. પણ લખવું હોય રટ, તો લાઇટ ડેશ આવશે અને એમાં આ રીતે લખશું. એવી જ રીતે પુલ, એમાં થર્ડ પોઝિશનનો જે હતો પણ કટ્ટુ લાઈન. હવે થર્ડ પોઝિશન એ આપણે હંમેશા, થર્ડ પોઝિશનનો નિયમ છે કે જો ખાલી પુ આવતો હોય તો આપણે પીના ત્રણ ભાગ કરીને પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ અહીંયા દર્શાવી દેત. પણ જ્યારે પી કોઈ બીજા કન્સોનન્ટ સાથે જોડાયેલો, એટલે કે કોઈ બે કન્સોનન્ટ એકબીજા સાથે જોડાયેલા હોય, અહીંયા પુલ છે એટલે પી અને એલ એકબીજા સાથે જોડાયેલા છે, ત્યારે ત્રીજા વોવેલ છે એને દર્શાવવાનો નિયમ એવો છે કે ફર્સ્ટ જો ધારો કે હોત તો અહીંયા દર્શાવત, સેકન્ડ અહીંયા દર્શાવત, થર્ડ જે છે એ આની સાથે જોડાયેલા વોવેલના છેડે દર્શાવે. આ એક વોવેલનો નિયમ તમારે હવે યાદ રાખી લેવાનો છે. આટલું સમજ્યા પછી આ યાદ રાખવું તમારા માટે ઇઝી રહી જશે કે પુલ લખવું હોય તો પીમાં થર્ડ પોઝિશન એલ ઉપર દર્શાવવાની, એટલે ખ્યાલ આવે કે પુલ વાંચવા માગે છે, તો થર્ડ પોઝિશન એલ સાથે દર્શાવે. એવી રીતે પુલ લાઇટ ડોટ હોય, લાઇટ ડેશ હોય તો એના માટે પણ લાઇટ ડેશ. કટ ટુ લાઇન, આ વસ્તુ કટ ટુ લાઇન દર્શાવીશું. અને થર્ડ પોઝિશનનો નિયમ જે છે કે જો કોઈ એકલો પી એક્ઝિસ્ટ કરતો હોત તો એમાં થર્ડ પોઝિશન આપણે એના છેડે દર્શાવીએ, પણ જો પુલ હોય કે પછી પીક દર્શાવવું હોય તો પી દર્શાવ્યો કટ ટુ લાઇન, ત્યારબાદ કે દર્શાવ્યો અને એમાં
ડોટ છે એ આપણે આના બે ભાગમાં ત્રીજા ભાગમાં અહીંયા દર્શાવી શકાય એમ નથી, એને એની સાથે જોડાયેલો વોવેલના છેડે દર્શાવી. તો આટલા નિયમો છે મિત્રો. અને આ વિડીયોને બે ત્રણ વાર વારંવાર રિપીટ કરીને જોવાથી તમે આ વોવેલના ચેપ્ટરને સમજી શકશો. બહુ બેઝિક છે અને સ્ટેનોગ્રાફીમાં આ સમજ્યા પછી 80% સ્ટેનોગ્રાફીનો કોર્સ તમારા માટે ઇઝી થઈ જશે. એટલે આને વારંવાર રિપીટ કરીને જોજો અને આને સમજવાની કોશિશ કરજો. અને જે પોઈન્ટ ટુ પોઈન્ટ મેં સમજાવ્યું છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ તમે નોટ કરી લેશો અને વારંવાર એનું રિપીટેશન કરવાથી તમે આ જે પણ કન્સોનન્ટ છે તેની સાથે વોવેલ કઈ રીતે એપ્લાય કરવા એ સમજી શકશો. થેન્ક યુ વેરી મચ. આપણે નેક્સ્ટ જે ચેપ્ટર છે એ ત્યારબાદ જોઈશું. ત્યાં સુધી તમે કેટલાક શબ્દોની પ્રેક્ટિસ કરજો, જેમ કે કામ છે, બેટ છે, આ બધાના ઉદાહરણ તમારી પાસે આવી ગયા છે. થેન્ક યુ વેરી મચ. આભાર.